કેમ છો મિત્રો, મજામાં ને? કાર્બનિક પરિવર્તનોનો ભાગ એકનો વિડીયો તમે જોયો હતો, ખરેખર તમને મજા આવી હશે અને ઘણી બધી પ્રક્રિયાઓ તમારા માઇન્ડમાં રિકોલે થઈ હશે એનાથી. અને તમને એમ થયું હશે કે આવી પ્રક્રિયાઓ જો રિકોલ થઈ જાય અને જેડબલી કે નીટમાં પૂછાય તો રાજાણી સાહેબને યાદ કરી અને આમ જ કરવાનું એવું કરી અને તમે કરી જ નાખવાના છો. મિત્રો, તમને આ ચેનલ પસંદ આવે તો તમે તમારા દોસ્તો, ઓછામાં ઓછા 20-20 દોસ્તોને આ ચેનલની લિંક ફોરવર્ડ કરો. આજે કાર્બનિક પરિવર્તન જ કરવા છે, પણ એની શુભ શરૂઆત કાર્બનિક પરિવર્તનની કરતા પહેલાં એક આવો વાક્ય રચના આપેલી હોય એવો એક પ્રશ્ન લઈ લેવો, પછી કાર્બનિક પરિવર્તનોના પ્રશ્નોમાં જઈએ છીએ. દોસ્તો, તમારા માટે જ આ વિડીયો બનાવ્યો છે, ભાગ 2 ખાસ જોજો. એક સંયોજન એનું આણ્વીય સૂત્ર C2H4O2 છે, તે નીચેની પ્રક્રિયાઓ આપે છે. કઈ પ્રક્રિયા આપે? તેને સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં ઉમેરવાથી CO2 વાયુના ઉભરા આવે છે. સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં ઉમેરવાથી CO2 વાયુના ઉભરા આવે છે અને સંયોજન P બને છે. CO2 વાયુનો ઉભરા આવે ને ભેગા ભેગું સંયોજન P બને. સંયોજન P ને સોડા લાઇમની સાથે ગરમ કરવાથી વાયુ Q બને છે. તો A, P અને Q ને તમે ઓળખી બતાવો. તમારી પાસે એક સૂત્ર આપ્યું છે દોસ્તો, C2H4O2. આ ભાઈ C2H4O2 છે અને તમારા શિક્ષક મિત્રએ એ નામ આપ્યું છે એ. આ એ ભાઈની સોડિયમ કાર્બોનેટના દ્રાવણ એટલે નટુભાઈ કોથળીવાલા, Na2CO3 આરે પ્રક્રિયા કરીએ એટલે સંયોજન P બને છે અને CO2 વાયુના ઉભરા આવે છે એવું કહે છે. આ પી સંયોજનની સોડા લાઇમ આરે પ્રક્રિયા ગરમ કરવાથી, સોડા લાઇમ સાથે ગરમ કરવાથી ક્યુ નામનો વાયુ બને. તો એ પી અને ક્યુ શું હોય? આમ ખાસ આમ જોવા જઈને તો કાંઈ છે નહીં. CO2 વાયુના Na2CO3ના દ્રાવણમાં ઉભરા આવે છે એનો મતલબ આ આપણો એસિડ હોવો જોઈએ. બે કાર્બનવાળો એસિડ એટલે તમારા ખીચામાં પડ્યો છે દોસ્તો, CH3COOH, એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ, જે નામ દેવું હોય તમારે. આ એસિટિક એસિડમાં તમે Na2CO3 મિત્રો નાખો એટલે CO2 વાયુ દૂર થઈ જાય, ઉડી જાય, પાણી દૂર થઈ જાય. આપણે આખી પ્રક્રિયાની જરૂર નથી, મારે એ પી અને ક્યુ ગોતવા છે. આ એને છે એ આમાં ચોંટી જાય, એચ છે એ નીકળી જાય એટલે બની જાય CH3COOH. આ તમારો એ છે, આ તમારો પી છે. અહીંયા CO2ની યારે પાણીએ દૂર થઈ ગયું હોય, લખતો નથી, ભૂલ નો કાઢતા દોસ્તો. આ સોડિયમ એસિટેટ બન્યો, એને સોડા લાઈ મારે ગરમ કરો, સોડા લાઈ મારે ગરમ કરો. તો સોડા લાઇમનો NaO છે એમાંથી COOH અને આ NaO એટલે Na2CO3 દૂર થાય ને એક એચ અહીંયા ચોંટી જાય એટલે CH4 મિથેન વાયુ એટલે ક્યુ. આવા હેલા પ્રશ્નો હોય પણ તમે રકમ વાંચીને મૂકી દો છો અને મિત્રો મારા માર્ક તમે ડિલીટ કરો છો. પ્લીઝ, તમારા JEE નીટ ગુજકેટના માર્ક છે એ રાજાણી સાહેબના માર્ક છે અને રાજાણી સાહેબ માટે માર્કની કિંમત છે. એટલે પ્લીઝ, બીક વગર, ઓર્ગેનિકની પ્રક્રિયા નથી આવડતી એવું વિચાર્યા વગર, સપનામાં પણ કાંઈ અઘરું નથી એવું વિચાર્યું હોય તો તમને જાગતા હો ત્યારે કાંઈ અઘરું લાગશે નહીં. અને અઘરું નહીં લાગે એટલે મિત્રો આવા પ્રશ્નો હોય ને ફટાફટ ટક થઈ જાય ને ટક થઈ જાય ને એટલે મિત્રો રાજાણી સાહેબના ખીચામાં માર્ક આવ્યા, આવ્યા તમારા માર્ક એ અમારા જ માર્ક છે. અમારે ડૉક્ટર થવું હતું, ન થઈ શક્યા, પણ તમે ડૉક્ટર કે એન્જિનિયર થાવ એ રાજાણી સાહેબ ખુશ થાય. તો મિત્રો આગળ વધીએ છીએ. પહેલું પરિવર્તન જેવી પ્રક્રિયા લઈને આવે છે રાજાણી સાહેબ, ક્યાંય જતા નહીં દોસ્તો. ઓલા પ્રશ્ન જેવા પૂછા હે તો મૂંઝાવો નહીં ને, ક્યારે મૂંઝાવવાનું હોય ને મિત્રો. ઓર્થોઝાઇલેનમાંથી થેલિમાઇડ, બોર્ડમાં આવું રીતે પૂછે ને તમે પ્રક્રિયા લખતા હો, જીનીટમાં કે ગુજકેટમાં એ બી સીડો ગોતવાના હોય,
गोती नाखी दोस्तों ओर्थोजाइलिन एटले आ ओर्थोजाइलिन आ तमारी फिनाइल रिंग CA3 ओर्थो स्थान में KMnO4 एच प्लस नी हाजरी में ऑक्सीडेशन थाय तो ए मळे एनी बेमोल एमोनिया साथेनी प्रक्रिया थी बी मळे बी ने गरम करो तो पानी नो अणु दूर थई सी मळे सी ने वधु पड़ती गरमी आपो एमोनिया दूर थईने डी मळे तो आम शूँ थात हो विचार करिए तमारी पाए ओर्थोजाइलिन है एनु KMnO4 वड़े ऑक्सीडेशन करो एटली नोट में तम मारी पेला लखी नाखू के राजाणी साहेब थैलिक एसिड ज बने CA3 नु ऑक्सीडेशन CWH थैलिक एसिड ज बने मारी पेला लखी नाखू हाचू बोलजो लखी नाखू है ने यस एम तमे एमोनिया नाखो बे मोल एमोनिया CWO नी वच्चे घुसी जाए एटले आ बेंजीन CWNH4 एमोनियम थैलेमाइड बने एमोनियम थैलेट आ तमारो थैलिक एसिड आ तमारो एमोनियम थैलेट हवे ई भाई ने तमे गरम करो एटले अहींयाथी H2 ना अहींयाथी ओ अहींयाथी H2 नो एटले -2H2O होय ई डिलीट थई जाय -2H2O एटले अहींयाथी थैलेमाइड बने बेंजीन रिंग ओ ने H2 दूर थाय एटले दोस्तों CW1NH2 बने थैलेमाइड અને આ થેલેમાઇડને વધારે પડતો ગરમ કરો એટલે એમોનિયાનો એકણો અહીંથી એચ અહીંથી NH2 ઉડી જાય અને એમાંથી મિત્રો બેન્ઝીન CW1NH2 અને NH એટલે થેલેમાઇડ બને થેલેમાઇડ કાંઈ નહોતું આલ્કિલ સમૂહ છે એનું તમે કર્યું ઓક્સિડેશન એટલે કાર્બોક્સિલિક એસિડ બન્યો એમોનિયાને પ્રક્રિયા કરો એટલે એ એમોનિયામાંથી એસ્ટર બનાવી નાખ્યો એમોનિયમ થેલેટ બનાવ્યો ગરમ કર્યો એટલે શું થયું તો કે ભાઈ ગરમ કરવાથી પાણી નાણું દૂર થાય ને એમાંથી એમાઇડ બને અને આ થેલેમાઇડને જરાક વધુ પડતું ગરમ કરો એટલે એમોનિયાનો એક અણુ દૂર થઈને થેલેમાઇડ બને આવા પરિવર્તનો તમને આવડે છે મગજમાં વિશ્વાસ રાખો દોસ્તો પ્રક્રિયા એકે અઘરી હોતી નથી ચાર્ટ બનાવી નાખો મસ્તીના અને રાજાણી સાહેબની ચેનલ વધારેમાં વધારે જોવાય એવું તમે જ કરી શકો તમારા સિવાય કારણ કે છાપામાં જાહેરાત દે તો થાય પણ જાહેરાતના પૈસા તો હોવા જોઈએ ને એટલે પ્લીઝ તમે જ મારા બ્રાન્ડ એમ્બેસેડર છો તમે જ આગળ વધારો આ ચેનલને દોસ્તો બ્રોમોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ એક કાર્બન વધારવો છે 6 કાર્બનવાળો આ બ્રોમોબેન્ઝીન છે એક કાર્બન વધી જાય એટલે 7 કાર્બનવાળો એસિડ બનાવવાનો છે બેન્ઝોઇક એસિડ તો બ્રોમોબેન્ઝીનની મેગ્નેશિયમની આરે ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે તમારા મગજમાં છે કે MG છે એ BR અને કાર્બનની વચ્ચે બંધ બનાવે એટલે આવું બને બેન્ઝીન MG BR ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એની તમે ઇથરની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ આરે પ્રક્રિયા કરો એટલે એક મધ્યવર્તી નિપજ બને બેન્ઝીન આ કેવી રીતે બને એની બધી મેં મિકેનિઝમ ઘણી બધી મારા વિડીયોમાં ભણાવી છો CW1NH2O MG BR હવે ભાઈ એની પાણી આરે પ્રક્રિયા કરો એટલે MgBrO અહીંયાથી એક H લઈ લે અને MgOHBr માઇનસ થઈ ગયા માઇનસ અને લોચા લબાચા વૈદાય CW1NH2O એટલે સી એટલે તમારો બેન્ઝોઇક એસિડ બ્રોમોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ એટલે બ્રોમોબેન્ઝીનની મેગ્નેશિયમ આરે ઇથરની હાજરીમાં એટલે મેગ્નેશિયમ ફિનાઇલ રિંગ બ્રોમિનની વચ્ચે ઘૂસી જાય એટલે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે એની કાર્બન ડાયોક્સાઇડ આરે ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે અસ્થાયી મધ્યવર્તી નિપજ બને જેમાં CO2 છે એ ફિનાઇલ રિંગ અને MgBr વચ્ચે ચોંટી જાય એનું જળ વિભાજન કરો એટલે આ દ્રાવણને કારણે MgOHBr દૂર થઈ જાય અને બેન્ઝીનની જગ્યાએ બેન્ઝોઇક એસિડ બની જાય આવા હેલા પ્રશ્નો છે કરવા છે ને મિત્રો
तो ज राजाणी साहेब करावे, नकर बंद कर दिए तो चालू राखिए छे, आगळ वधीए छे, क्यांय जाता नहीं। मित्रों मजा आवे छे ने आ बधी प्रेक्टिस करवामां, વાંચેલું છે એ ખાલી તમારે જોવાનું છે અને પહેલાં મોઢે કરવાનું પછી જોવાનું છે દોસ્તો। પેરા ફ્લોરો ટોલ્યુઇનમાંથી પેરા ફ્લોરો બેન્ઝાલડિહાઇડ અને બેન્ઝેમાઇડમાંથી મિથાઇલ બેન્ઝોએટ, આ બે તમારે નોટમાં જાતે કરવાના છે છે છે, કરશો ને? પેરા ફ્લોરો ટોલ્યુઇનમાંથી પેરા ફ્લોરો બેન્ઝાલડિહાઇડ, બેન્ઝેમાઇડમાંથી મિથાઇલ બેન્ઝોએટ, સ્ટાયરીનમાંથી બેન્ઝોઇક એસિડ। આ સ્ટાયરીન છે, સ્ટાયરીનનું ઓક્સિડેશન KMnO4 KOH વડે ગરમ કરીને ઓક્સિડેશન, એટલે નવજાત ઓક્સિજન મળે ત્યારે HCOOH બહાર નીકળી જાય છે અથવા HCOOK બહાર નીકળી જાય છે ત્યારે બી બને છે ને બીનું એસિડીકરણ કરવાથી સી બને છે। તો બી અને સી શું હોય તો તમને ખબર છે, આનું ઓક્સિડેશન થાય એટલે ધમધડાકા થાય ને ધમધડાકા થાય એટલે બેન્ઝીનની રિંગ ઉપર CH2 જગ્યાએ COOK એટલે પોટેશિયમ બેન્ઝીન કાર્બોક્સિલેટ આયન બને। આ પોટેશિયમ બેન્ઝીન કાર્બોક્સિલેટનું એસિડીકરણ કરો એટલે તમે નિંદરમાં હો તોય તમને એની મિકેનિઝમ આવડે જ છે અને એમાંથી બેન્ઝોઇક એસિડ બને બને ને બને। જો ખરેખર આ બધી પ્રક્રિયાઓ તમને ન યાદ હોય તો એના વિડીયો પાછા જોઈ લ્યો, ન હોય તો મને પૂછી લ્યો, પણ પ્લીઝ મૂંઝાવ નહીં। આગળ મસ્તીનું એક પરિવર્તન લઈને આવે છે રાજાણી સાહેબ। મિત્રો તમે કરી શકો એમ છો, તમે વિડીયોને પોઝ કરી રકમ લખી પોતાની જાતે પહેલાં કરવાની ટ્રાય કરવા વિનંતી। બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ, ફિનાઇલ ઇથેનોઇક એસિડ, બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે 7 કાર્બન થયા, ફિનાઇલ ઇથેનોઇક એટલે 8 કાર્બન થયા, એક કાર્બન વધારવો છે, વધારીને એસિડ બનાવવો છે એવી પ્રક્રિયા એક આપી છે। બેન્ઝાઇલ આલ્કોહોલની HBr હારે પ્રક્રિયા SN2 વિધિ થાય ત્યારે A મળે છે, એની KCN હારે SN પ્રક્રિયા થાય ત્યારે B મળે, અને બીનું આ જવી નથી, જમનવીરજી નહીં, જળ વિભાજન થાય, એસિડની હાજરીમાં પાણીના બે અણુ ઉમેરાય, એમોનિયાનો એક અણુ દૂર થાય ત્યારે C બને। તમે નિંદરમાં હો ને દોસ્તોય તમને યાદ આવી જાય કે SN2 પ્રક્રિયા થાય એટલે શું થાય, તો કે અહીંયાથી OHનું વિસ્થાપન Br વડે થાય અને એમાંથી CH2Br એટલે બેન્ઝાઇલ બ્રોમાઇડ બને। એક કાર્બન વધારવો તો એટલે સાયનાઇડ મૂકો, સાયનાઇડમાંથી એસિડ બને એટલે કાર્બન વધી જાય, એટલે આની KCN આરે પ્રક્રિયા થાય એટલે K અને Br દૂર થઈ જાય દોસ્તો, K અને Br દૂર થઈ જાય એટલે બેન્ઝાઇલ સાયનાઇડ બને। બેન્ઝાઇલ સાયનાઇડમાં 2H2O નો કામધંધો શું? તો આ સાયનાઇડનું જળ વિભાજન કરે, કેવી રીતે કરે? તો કે 2H2O હતા તમારી પાસે H2O, આના 3H છે એ નાઇટ્રોજનને ખાઈ જાય અને એને 3 દૂર થઈ જાય, વધ્યું શું? તો કે ઓ અને H એ અહીંયા ચોંટી જાય, ઓ અને H અહીંયા ચોંટે એટલે આ તમારું બેન્ઝીન આ CH2CNની જગ્યાએ COOH એટલે ફિનાઇલ ઇથેનોઇક એસિડ બની ગયું। હાવ હેલું, OHને જગ્યાએ Br દાખલ કર્યો, Brની જગ્યાએ સાયનાઇડ, ને સાયનાઇડનું જળ વિભાજન એટલે એસિડ, એક કાર્બન વધુ હોય એવો એસિડ બની ગયો। આ પ્રક્રિયા તમે જુઓ ને તોય તમને આવડી જાય, આના જેવી જ આગળ કરાવી હતી રાજાણી સાહેબે। 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીનમાંથી 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, નાઇટ્રોના સ્થાનને હેરાન ગતિ કાંઈ કરવાની નથી દોસ્તો, કરવાનું છે એ બધું ક્યાં કરવાનું છે? તો કે આ Br ની જગ્યાએ એસિડ દાખલ કરવો, તો પહેલાં એની મેગ્નેશિયમ મારે પ્રક્રિયા કરે, તમને ખબર છે મેગ્નેશિયમનો કામધંધો શું? તો કે કાર્બન અને Br વચ્ચે, બેની વચ્ચે આવી જાય, તો અહીંયા બને મેગ્નેશિયમ ને Br, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આ નાઇટ્રોને કાંઈ હેરાનગતિ ન થાય એટલે એમને,
હવે આ ભાઈ સી ડબલ ઓ છે, આ સીઓ ટુ સૂકો બરફ છે, એ કામ ધંધો શું કરે? તો કે એમ જી અને કાર્બનની વચ્ચે દાખલ થઈ જાય એટલે મધ્યવર્તી એક નિપજ મળે. સી ડબલ વન ડો ઓ એમ જી બી આર ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રોને કાંઈ હેરાનગતિ થાય નહીં. હવે આનું જળ વિભાજન થાય, જળ વિભાજન થાય એટલે આ ભાઈમાંથી એક એચ આવી અહીંયા એમ જી ઓ એચ બી આર દૂર થઈ જાય અને પાણીનો એક ઓ એચ છે એ અહીંયા સી ડબલ બોન્ડો પાસે આવે એટલે એનું નામ થઈ જાય કાર્બોક્સિલિક એસિડ, બની જાય સી ડબલ એચ એનો ટુ. તો એક કાર્બન વધારવા માટે એક સાયનાઇડવાળી પ્રક્રિયા જોઈએ અને એક આ મેગ્નેશિયમ અને સૂકા બરફવાળી પ્રક્રિયા જોઈએ. પ્રક્રિયા બધી દોસ્તો એક વખત મોઢે લખી નાખો, બધું આવડશે. હજી ક્યાંય જાતા નહીં, આગળ વધવું છે ને, મજા આવે છે ને, તો શેર કરજો ચેનલની લિંકને પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આવી તો ઘણી બધી પ્રક્રિયાઓના પરિવર્તન થઈ ગયા, તમને પ્રક્રિયા આવડતી એટલે બધું દોસ્તો આવડી જ જવાનું છે. આજના દિના વિડીયોની છેલ્લી બે પ્રક્રિયા તમને દેવી છે, પહેલાં જાતે ગણો અને પછી આમાં જોજો પ્લીઝ. બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન અને બીજી છે બ્રોમોબેન્ઝિનમાંથી વન ફિનાઇલ ઇથેનોલ. બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન, તો બેન્ઝાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કે એમએનઓ ફોર H2SO4 આરે ગરમ કરો એટલે તમને ખબર છે બેન્ઝાલ્ડિહાઇડનું સીધું ઓક્સિડેશન થઈને બેન્ઝોઇક એસિડ જ બને. બેન્ઝોઇક એસિડની પહેલી પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ ક્ષાર અને પછી એનું શુષ્ક નિસ્યંદન કરવામાં આવે એટલે પાણીનું અણુ દૂર થઈ જાય, બે બેન્ઝોઇક એસિડના અણુઓ ભેગા થાય અને પાણીનું અણુ છૂટો પડી જાય એટલે હકીકતમાં તમે જોવા જાઓ એટલે બે બેન્ઝીનના અણુઓ ભેગા થાય અને બેન્ઝોફિનોન બનાવશે. આ બી બેન્ઝોફિનોન, કેવો? બેન્ઝોફિનોન. શુષ્ક નિસ્યંદન થાય ત્યારે હાવ ઇઝી હતી, તમને કરવા દીધી, દોસ્તો કરશો ને. બ્રોમોબેન્ઝીનમાંથી વન ફિનાઇલ ઇથેનોલ, કાર્બનની સંખ્યા વધારે હોય એવો આલ્કોહોલ બનાવવો છે અથવા ફિનોલ બનાવવો છે અથવા ઇથેનોલ બનાવવો છે. તો આ કાર્બનની સંખ્યા વધારવા માટે આની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરી, તો બ્રોમોબેન્ઝીનમાં મેગ્નેશિયમ નાખો એટલે હવે તમને નીંદરમાં હો તો એ રાજાણી સાહેબની વાત યાદ રહી ગઈ કે એમ જી છે એ બી આર અને કાર્બનની વચ્ચે આવે એટલે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જ બને. આપણે આગલા દાખલાઓમાં બધામાં આગલા પરિવર્તન દાખલાની પરિવર્તનોમાં આપણે એસિડ બનાવવો હતો એટલે સૂકો બરફ કાર્બન ડાયોક્સાઇડ લેતા, આમાં આલ્કોહોલ બનાવવો છે દોસ્તો એટલે આમાં આલ્ડિહાઇડ લેવું, બે કાર્બનવાળો આલ્કોહોલ, વધારાના બે બનાવવા જ કાર્બન એટલે બે કાર્બનવાળો આલ્ડિહાઇડ એટલે એસિટાલ્ડિહાઇડ લીધો. એસિટાલ્ડિહાઇડ છે એ અહીંયા વચ્ચે ઘૂસ મારે અને ન્યા જોડાય, એની મિકેનિઝમ બહુ મસ્તીની છે. પણ આપણે અત્યારે શું કામનું? તો કે આપણે પ્રક્રિયા મગજમાં આવવી જોઈએ દોસ્તો, ખોટું ગૂંચવાડે ચડવું નથી. બે જ મહિના છે એટલે આ બેન્ઝીન આ ભાઈ વચ્ચે આવી જાય એટલે આ સી, આ એચ અને સી એચ થ્રીને કંઈ ન થાય દોસ્તો. અને આ ડબલ બોન્ડો છે એની જગ્યાએ સિંગલ બોન્ડો, ડબલ બોન્ડોની જગ્યાએ સિંગલ બોન્ડો અને આ એમ જી બી આર ઓ પાસે વહી જાય, ઓ પાસે. હવે એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે પાણીનો એચ છે એ આ એમ જી બી આરને ધક્કો મારે અને પોતે ઓની બાજુમાં આવી જાય અને એમ જી બી આર પાસે પોતાનો ઓ એચ વયો જાય એટલે આ બેન્ઝીન આ સી આ એચ આ સી એચ થ્રી એમને ઓ પાસે એચ આવ્યો. આ પાણીનો એક એચ અહીંયા ઓ પાસે અને એમ જી પાસે ઓ એચ આવે એટલે માઇનસ એમ જી ઓ એચ બી આર, આ ફિનાઇલ બે કાર્બનવાળો આલ્કોહોલ ફિનાઇલ ઇથેનોલ બની જાય. દોસ્તો ઘણા બધા પરિવર્તનો થઈ શકે પણ વિડીયોમાં તમને કંટાળો આવી જાય, જાજા બધા કરાવતો એટલે જાજા બધા કરાવતો નથી. ખરેખર મજા આવતી હોય તો રાજાણી સાહેબને યાદ રાખજો, ડૉક્ટર એન્જિનિયર થાવ પછી ભૂલી ન જાતા. જો કોઈ મારી જેમ બીએસસી કરે પછી એમએસસી કરે અને કોઈક રિસર્ચ પીએચડી કરી અને રિસર્ચમાં જાય અને મોટો વૈજ્ઞાનિક બને તો એ પણ ભૂલી ન જાતા દોસ્તો. જય સ્વામિનારાયણ.